નમસ્કાર દોસ્તો, મારું નામ છે યોગેશ રાવલિયા અને ફ્રેશટેક વિથ યોગેશમાં આપ સૌનું ખૂબ જ સ્વાગત છે. આજે આપણે મેથેમેટિક્સને લગતી કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે જરૂરી એક મહત્ત્વની એપ્લિકેશન વિશે જોઈશું. આ એપ્લિકેશનમાંથી તમે કેમેરા વડે, તમારા મોબાઈલના કેમેરા વડે સ્કેનિંગ કરી કોઈ પણ પ્રોબ્લેમનો જવાબ આસાનીથી મેળવી શકો છો. તો આના માટે તમારે એક સરસ મજાની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. આ એપ્લિકેશનનું નામ છે ફોટોમેથ. આ એપ્લિકેશનમાંથી તમે કોઈ પણ મેથ્સ પ્રોબ્લેમ સોલ્વ કરી શકશો. તો પ્રોબ્લેમ સોલ્વ સમજી લો, આના માટે તમારે ફોટોમેથ ડાઉનલોડ કરવી પડશે. અત્યારે હું એક ડેમો આપી રહ્યો છું, જેમાં હું મારા કેમેરા વડે મોબાઈલ એપ્લિકેશન સ્ટાર્ટ કરી એક કેલ્ક્યુલેશન કરીએ છીએ. 18×3 તેનો જવાબ ઓટોમેટિક 54 આવી ગયો છે. ફક્ત બોલપેનથી લખેલું સ્કેન થઈ જશે, પ્રિન્ટમાં સ્કેન થઈ જશે. ત્યારબાદ હજી એક સાદરૂપ આપો છે તો તેને સ્કેન કરી લેશે. આ જે ચોરસ લંબચોરસ ભાગ દેખાય છે તેમાં તમારે સ્કેન કરવાનું છે. 576 જવાબ આવી ગયો છે ઓટોમેટિક. આ રીતે તમે કોઈ પણ દાખલો સ્કેન કરી શકો છો. જેમ કે 18 વર્ગમૂળ જાણવું છે તો તમે ધીમે ધીમે અલગ અલગ પ્રકારના આન્સર આપશે અને છેલ્લે રાઈટ આન્સર આપી દેશે. તો મિત્રો, આ ખૂબ જ સરસ મજાની એપ્લિકેશન છે. નવનું વર્ગમૂળ જોઈએ તો ઓટોમેટિક 3 આપી કે આવી દીધું છે. તો તમે આમાં ઘણી રીતે આન્સર મેળવી શકો છો. 1000 નું ઘનમૂળ, 1000 તમારે રાહ જોવી પડે છે. કારણ કે કેમેરા છે એ અલગ અલગ પ્રકારના પોતાની રીતે કેલ્ક્યુલેશન કરતું હોય છે, તો એમાં સાચો જવાબ આવતા વાર પણ લાગી શકે અને હેન્ડરાઇટિંગ ઉપર પણ અસર થઈ હોઈ શકે છે. કારણ કે જેવી તમારી હેડ રાઇટિંગ તેવી તમારો આન્સર. 10×3 ઘાત ઉપર જો 1000 આવી ગયા છે. તો આ રીતે તમે કોઈ પણ પ્રકારનું કેલ્ક્યુલેશન કરી શકો છો. વિસ્તૃત કરવા માટે પણ આનો ઉપયોગ થઈ શકે છે. જો તમે x નો વર્ગ ઓછા 2xy વત્તા y વર્ગ આવી ગયું છે. x - y² આવી ગયું, x વર્ગ ઓછા 2xy વત્તા y વર્ગ. તો આ રીતે તમે કોઈ પણ પ્રકારનું કેલ્ક્યુલેશન અહીં કરી શકો છો. વિદ્યાર્થીઓની પણ દરેક પ્રકારના સરકારી નોકરી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે પણ આ ખાસ એક સરસ મજાની એપ કહી શકાય. cos θ + tan θ આ રીતના આન્સર પણ તમને આમાં મળી શકે છે. મેં જસ્ટ ટ્રાય કરી છે તો પોતાને કેલ્ક્યુલેશન કરીને આન્સર આપશે. કાઉસને પણ ધ્યાન રાખજો, કાઉસને સી ગણી લેશે ઘણી વખત. તો આપણે હેન્ડરાઇટિંગ સરળ અને સ્વચ્છ રાખશું જેથી કરીને સ્કેનિંગમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં. ખાસ કરીને આ એપ્લિકેશન એક મેથેમેટિક્સના સ્ટુડન્ટ્સ, ફિઝિક્સના સ્ટુડન્ટ્સ માટે બનાવવામાં આવી છે કે જેના લીધે તેમને મળતા પ્રોબ્લેમ્સ તાત્કાલિક દૂર થાય. તમે આના પછી જોશો તો હવે હું તમને વેબસાઇટ ઉપરથી તમને બતાડું કે જે GPSCના પેપર હોય છે નેટ ઉપરથી એના સ્કેન કરીએ. તમે ગૂગલ પર સર્ચ કર્યું છે મેથેમેટિક્સના પેપર,
તો જોઈએ તેને આન્સર આપે છે કે નહીં. તો એક દાખલો તમે સામે જોઈ શકો છો, તેનો આન્સર 4 આવે છે. તો સીધું એને કેલ્ક્યુલેશન કરીને x બરાબર 4 આપી દીધું છે વિધાઉટ સમય બરબાદ. આ એક સાદુરૂપ છે, તેનો આન્સર છે એ 14 આવી ગયું છે, તરત જ તમારી નજર સામે છે. એક સાદુરૂપ છે, તેનો આન્સર આપણે લેવાની કોશિશ કરી પણ કેમેરાને થોડી વાર લાગે છે, સમય લે છે, પણ સાચો જવાબ તમને મળી ન રહે છે. તમે ઘણી રીતે આનો ઉપયોગ લઈ શકો છો. સાચું છે કે ખોટું એ પણ કહી દેશે. 5 + 5 + 5 બરાબર 5 એ ખોટું છે. પછી આનો આન્સર 15 આવી ગયો છે, નોટ ટ્રુ આવી ગયું છે. તો આ રીતે તમે કોઈ પણ પ્રકારના આન્સર આપી શકો છો. એ 3/4 છે, 1/4 બરાબર 1/2, તો સી ઓપ્શન સાચો છે. તો ખૂબ જ સરસ એપ્લિકેશન છે, ફ્રી એપ્લિકેશન છે, જરૂર મિત્રો ડાઉનલોડ કરશો. જો તમને વિડીયો ગમી હોય તો લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું આવા જ વિડીયો લઈને આવતો રહું છું. તો ફ્રેશ ટેક વિથ યોગેશ માં આટલું જ. રજા આપો, ધન્યવાદ.